અમરેલી શહેરમાં સાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે ઇન્ટર ડોક્ટરો સ્ટાઇફંડને લઈને હડતાલ ઉપર ઉતર્યા. 121 ઇન્ટર ડોક્ટરોએ સ્ટાઇફંડ વધારાની માંગ સાથે નારાબાજી સાથે હોસ્પિટલના પરિષદમાં હડતાલ પર ઉતર્યા. અમરેલી શહેરમાં આવેલ સાંતાબા જનરલ હોસ્પિટલના 121 ઇન્ટર ડોક્ટરોએ સ્ટાઇફંડ વધારવા માટે અગાઉ અનેક રજૂઆતો કરી છે. કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરી છે, પરંતુ ઇન્ટર ડોક્ટરોનો સ્ટાઇફંડ બાબતે કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી. ત્યારે આજે હોસ્પિટલના પટાંગણમાં તમામ ઇન્ટર ડોક્ટરોથી કામથી વંચિત રહી કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી હડતાળ પર ઉતર્યા છે. તેઓનો સ્ટાઇફંડ 10,000 જેવું મળે છે, ત્યારે સરકારના નિયમો પ્રમાણે 18,200ની માંગ સાથે નારાઓ લગાવ્યા. હોસ્પિટલના પટાંગણમાં જ હડતાળ ઉપર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું. આ બાબતે હોસ્પિટલના મેનેજમેન્ટ કર્મચારી ભરતભાઈ ધડુકે જણાવ્યું હતું કે 18,200 સ્ટાઇફંડ સરકારી મેડિકલ કોલેજ માટે છે. પ્રાઇવેટ કોલેજો સ્ટાઇફંડ કેટલું આપવું તે નિર્ણય માટે સ્વતંત્ર હોય છે. બધી મેડિકલ કોલેજોમાં અલગ અલગ સ્ટાઇફંડ આપતા હોય છે, પણ અમે તેઓને રજૂઆત મેનેજમેન્ટને આપી છે. શક્ય હશે તો ચોક્કસથી અમે તેઓને ફેરફાર કરી આપીશું. શક્ય બને તેમ વહેલું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે. અશોક મણવર, જેડીએસ ટીવી, અમરેલી. મારું નામ ચિરાગ છે અને અમે બધા સાંતાબા મેડિકલના ઇન્ટર્ન ડોક્ટરો છીએ. અમારો મહત્ત્વનો મુદ્દો સ્ટાઇપેન્ડ બાબતે છે. સરકારી ધારાધોરણો મુજબ, ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ અમને 18,200 સ્ટાઇપેન્ડ મળવું જોઈએ, પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી. તે પ્રમાણે અમારા પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે. અમે બધા ઇન્ટર્ન ડોક્ટરો પ્રોપર 12 કલાક કામ કરીએ છીએ, અને છતાં અમને સ્ટાઇપેન્ડ 10,000 જ પૂરું પાડવામાં આવે છે. જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું 18,200 સ્ટાઇપેન્ડ આપે છે. એ પ્રમાણે જોવા જઈએ તો અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે, એ અમારા મેનેજમેન્ટને અમે 2-3 વાર રજૂઆત કરેલી છે લેખિત તથા મૌખિક, પણ તેનો કાંઈ અમે પ્રોપર રિસ્પોન્સ મળેલો નથી. અને અમે આવી રીતના 3 દિવસથી હડતાળ પાડેલી છે, અને આજે અમે બીજી વાર પર રજૂઆત કરવા ગયા હતા, તો તેમ છતાં તેને કાંઈ પ્રોપર રિસ્પોન્સ આપેલો નહીં. તેથી તમે બધા ઇન્ટરેસ્ટ ડોક્ટરો અહીંયા હડતાળ પર બેઠા છીએ. મેનેજમેન્ટે કાંઈ પ્રોપર રિસ્પોન્સ ના આપ્યો. ટોટલ કેટલા ડોક્ટરો છે અને ક્યાં સુધી તમે હડતાળ ઉપર બેસવાના? ટોટલ અમે 121 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો છીએ, અને અમારી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમે બધા એક બેસવાના છીએ. અત્યારે જે ઇન્ટર્ન્સ ડોક્ટરો છે, ટોટલ 121 જણા છે, એમને સંસ્થા વતી 10,000 સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. જ્યારથી જોઈન કર્યું છે, એમનું ઇન્ટર્નશીપ 15 માર્ચથી સ્ટાર્ટ થઈ, ત્યારથી એમનો સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માંગણી છે. એમણે જે માંગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે. જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે, એની બાંહેધરી તે લોકોને અમે આપેલ છે. એ લોકો બેઠા છે, કહે છે કે સરકારી નિયમ છે 18,200 જે છે સ્ટાઇપન્ડ મળવું જોઈએ, એ નથી મળતું ને 10,000માં જ કામ કરવાનું છે એવું કહેવામાં આવ્યું છે મેનેજમેન્ટ તરફથી. એ જે 18,200 સ્ટાઇફંડ છે એ તમામ ગવર્મેન્ટ કોલેજો અને જે GMERSની કોલેજો છે તેના માટે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ જે મેડિકલ કોલેજીસ છે તેના માટેનો સ્ટાઇફંડ નક્કી કરવાનું એ જે તે કોલેજના મેનેજમેન્ટ પર નિર્ણય છોડેલ છે, તો મેનેજમેન્ટ વતી જે નિર્ણય છે તે એ લોકોને જણાવેલ છે, અને એમાં સુધારા માટે એમણે વધારાની માંગણી મૂકી છે. એ બાબતે વિચારણા થઈ અને જો કોઈ પણ ફેરફાર હશે તો એમને ચોક્કસથી જણાવવામાં આવશે. નહીં, એ જે 121 જે ડોક્ટર્સ છે એ હજી ડોક્ટર્સ છે ને, એમનો ઇન્ટર્નશીપ પીરિયડ ચાલ્યો છે. એ લોકો ફક્ત ઓબ્ઝર્વેશનશીપ અને એક શીખવા માટે આવતા હોય છે. એને અને ડોક્ટર્સને જે ડ્યુટી કરે છે, જે JR છે, એમાં એને કાઉન્ટ ન કરી શકાય. એ ઇન્ટર્ન ડોક્ટર તરીકે અહીંયા છે. એનું જેટલું વહેલી તકે થાય, મેનેજમેન્ટ પણ એ બાબતે ચર્ચામાં છે, અને જો કંઈ પણ વસ્તુ હશે એ લોકોને ચોક્કસથી જણાવવામાં આવશે. એ એક ફાઇનાન્શિયલ ડિસિઝન છે, જે આગળનું હાયર મેનેજમેન્ટ જે પ્રમાણે ડિસાઇડ કરે એ પ્રમાણે વસ્તુની જાણકારી આપે છે. અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા અંતર ઉપર રહેશું નહીં. એમની સાથે અમે સમજાવટના પ્રયત્નો ચોક્કસથી કરશું, અને જે કાંઈ વચગાળાનો નિર્ણય